चांदोद कोट विस्तार माथी 8 बाळकों ने 6 महिलाओं नु रेस्क्यू करवामां आव्युं हतुं। ઉપરવાસ માં ભારે વરસાદ ના પગલે સરદાર સરોવર ડેમ માં પાણી ની સતત આવક ના કારણે ડેમ માંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને ડભોઈ તાલુકાના નર્મદા કિનારાના ગામોમાં પાણી ફરી વળ્યા હતા। ચારે તરફ પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાની જાણ થતા તાત્કાલિક ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પ્રશાસન તંત્રને કામે લગાડ્યા હતા। સવારથી મોડી સાંજ સુધી ડભોઈ મદદનીશ કલેક્ટર યોગેશ કાપસે, મામલતદાર દિનેશ ગામિત, સર્કલ ઓફિસર પ્રવીણભાઈ જોશી, નાયબ મામલતદાર હીર રાણા અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ચાંદોદ ગામના સરપંચ લાલુભાઈ સોની તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર તડવી અધિકારીઓ સાથે રહીને સતત કામગીરી કરી રહ્યા હતા। અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ચારે તરફ પાણી અને અંધકાર છવાયેલો હતો, પરિસ્થિતિ ભયંકર જોવાતી હતી। ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલને જાણ થતાં કે ચાંદોદ કોટ ફળિયામાં રહેતા પરિવારો ફસાઈ ગયા છે અને બહાર નીકળવામાં મદદ માંગી રહ્યા હતા, તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડના જવાનો સાથે રાખી જાનની જોખમ કરી અંધારામાં બોટમાં બેસી માત્ર બેટરીના અજવાળે કોટ ફળિયામાં પહોંચી જઈ એક પછી એક 8 બાળકો અને 6 મહિલાઓનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢી સ્થળાંતર કરવામાં આવ્યા હતા। ગઈકાલ ખૂબ જ ઝડપથી પાણી વધી રહ્યું હતું। કોકને ફ્રીજ હટાવવાનું કે ટીવી હટાવવાનો પણ ચાર્જ ન મળે એટલી ઝડપથી પાણી વધી રહ્યું હતું। ત્યારે રાત્રિના સમયે કોટ વિસ્તારમાં કેટલાક મહિલા અને બાળકો હતા, ગભરાયેલા હતા, કારણ કે પાણી ખૂબ ઝડપથી વધતું હતું। ત્યારે તેઓ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટા અને જિલ્લા પંચાયત સદસ્ય કનુભાઈનો સંપર્ક એ લોકો ફોન પર કરતા હતા, અમારી સાથે પણ સંપર્કમાં હતા। રાત્રિનો સમય હતો, 2 દિવસથી લાઇટો ન હોવાથી કોઈ પાસે ટોર્ચ પણ ન હતી। મા મુસીબતે 2 ટોર્ચ રાત્રે એકત્રિત કરી અને ગામના સરપંચ લાલુભાઈ સોનીને સાથે લઈ અને ત્યાં જવા અમે રાત્રે નીકળ્યા હતા। પાણી ખૂબ વધારે હતું, આગળ વધતા હતા ત્યારે અગ્નિશામક કેન્દ્ર વડોદરાના નવજવાનોએ ખૂબ જ સારી કામગીરી કરી છે। આગળ વધતા હતા ત્યારે થાંભલા જેટલું પાણી હતું, વીજળીના થાંભલા અને વીજળીના વાયરો જે લાઇટો બંધ કરી હતી પણ તે બોટને આગળ જવા માટે નડચરરૂપ થતા હતા। આ યુવાનોએ ત્યાંથી પસાર કરી અને આગળ વધ્યા ત્યારે ખૂબ ઝાડી હતી, રાત્રિનો સમય હતો। એ લોકોનો સંપર્ક ફોન પર અમે કર્યો અને એઓને કહ્યું કે તમે બેટરીથી અમને સંકેત આપો તો ઝાડીમાં ક્યાં તમે ફસાયા છો તો અમને ખબર પડે। એટલે ઘણી બધી મહેનત પછી અમને દૂરથી એક પ્રકાશ આવ્યો અને એ પ્રકાશ તરફ વધતા ખૂબ ઝાડી હોવાથી બોટને મશીનરી ચાલી શકે એમ નથી, કારણ કે બોટ ફસાઈ જાય જો મશીનરી ચાલુ કરે તો। પરંતુ આ જાંબાજ યુવાનોને ખૂબ અભિનંદન આપવા જોઈએ કે આવી ઝાડીની અંદર હલેસાઓ મારી, જે વાંસ એવો લોકો પાસે હતો એ વાંસ આખો પાણીમાં ડૂબી જતો હતો, હલેસાઓ મારી મારીને ઝાડીમાંથી બોટ આગળ વધાવી અને છેક સુધી પહોંચ્યા અને સફળતાપૂર્વક ત્યાં બાળકો અને મહિલાઓને સાથે લઈ લીધા હતા। આ સમય દરમિયાન અમારા નાયબ કલેક્ટર પણ સતત મારી સાથે સંપર્કમાં હતા, કારણ કે આ કિનારે ઉભેલા અને જે અધિકારીઓ હતા ખૂબ ચિંતિત હતા, ખૂબ સમય લાગ્યો હતો। એટલે નાયબ કલેક્ટર મારી સાથે સતત સંપર્કમાં હતા અને અમને માર્ગદર્શન આપતા હતા કે ખૂબ કાળજી રાખી અને તમે આગળ વધજો। તે મુજબ અમે રેસ્ક્યુ કર્યું અને અહીંયા જ્યારે નવયુવાનો અને મહિલાઓને લઈને બહાર નીકળ્યા હતા, અધિકારીઓ અને ગામ લોકોએ અમારું ખૂબ સારું સ્વાગત કર્યું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।